વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલના ડોક્ટર પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે વડોદરા શહેરની તમામ ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો. શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી કિડની કેર હોસ્પિટલના ડોક્ટર પ્રતિક શાહ પર બે દિવસ અગાઉ દર્દીના સગા સંબંધીએ દર્દીની સારવાર બાદ કોઈ ફરક ન પડ્યો હોવાના આક્ષેપ સાથે હુમલો કરી ડોક્ટરને ઇજા પહોંચાડી હતી. જે બાદ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર રાજેન્દ્ર સિંગ રાઠોડ અને રતિલાલ સોલંકી બંને રહે અભિલાષા ચોકડી નંદનવન સોસાયટીનાઓની ધરપકડ કરી હતી. જોકે ડોક્ટર પર કરાયેલા હુમલાને પગલે ખાનગી હોસ્પિટલના તબીબી આલમમાં રોષ વ્યાપ્યો હતો, જેથી આજરોજ વડોદરા શહેર અને જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામી એક દિવસીય કામગીરીથી અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો. આપ સૌને ખ્યાલ હશે, પરમ દિવસે અમારા એક ડોક્ટર પ્રતિક શાહ યુરોલોજિસ્ટ એમને ત્યાં કોઈ દર્દીના સગાએ હોસ્પિટલમાં આવી એમની કેબિનમાં આવી શરૂઆતમાં દર્દીને સારું થતું નથી એવી કમ્પ્લેન કરી એમના કોઈ સગા સંબંધીને શરૂઆતમાં ઝઘડો કર્યો, પછી ગાળાગાળી કરી અને પછી ડૉક્ટર પર સીધો હુમલો કરી અને લાફા ઝીંકી દીધા. એના વિરોધમાં અમે વારસિયા પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી અને ત્યાં IMA વડોદરાના અમારા 200-300 તબીબો ત્યાં ભેગા થયા, ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં અમે એવું જણાવ્યું કે જે હુમલાખોર છે એની ધરપકડ થવી જોઈએ અને સમાજમાં હવે એવો દાખલો બેસવો જોઈએ કે આ ટાઈપના અસામાજિક તત્વો ને હવે ડૉક્ટરો સાંખી લેશે નહીં. અને તેથી આજરોજ અમે 11 તારીખના રોજ વડોદરાની તમામ હોસ્પિટલોની OPD બંધ રાખવાનો નિર્ણય લીધેલો છે. આજે હોસ્પિટલોની OPD બંધ છે. અમારી સાથે હાલોલ મેડિકલ એસોસિએશન, વાદરા મેડિકલ એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન, ફિઝિયોથેરાપી એસોસિએશન તથા આયુર્વેદ હોમિયોપેથના તબીબોએ પણ અમને સહકાર આપેલો છે. હાલોલ અને પાદરામાં પણ OPD બંધ રહેશે. સાહેબ, કેટલી આશરે OPD આજે બંધ રહેશે? વડોદરામાં અમે 3500થી વધુ તબીબો છે, એટલે તેમના તમામ દવાખાનાની OPD આજરોજ બંધ છે. દર્દીઓને તકલીફ ના પડે એટલા માટે અમે કોરોનાની સારવાર તથા ઇમરજન્સી સારવાર ચાલુ રાખેલી છે. ડૉક્ટર પરેશ મજમુદાર, જનરલ સેક્રેટરી IMA ગુજરાત બ્રાન્ચ, ચેરમેન હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા વડોદરા બ્રાન્ચ.